સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. એટલે સરદની માથે કાંઈ એને ખબર હોય ને કાંઈ કવિને, મારે કવિ પ્રદીપને જૂના ફિલ્મોમાં એને બહુ સારા ગીતો આપ્યા. દે દી હમે આઝાદી બિના ખડક બિના ઢાલ, સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ. આ ગીત પણ કવિ પ્રદીપનું છે. પછી મેરે ઓ મેરે વદન કે લોકો જરા આંખો મેં ભર લો પાણી, જો શહીદ હુએ હે ઉનકી જરા યાદ કરો કુરબાની. એ ગીત પણ કવિ પ્રદીપનું છે. એ કવિ પ્રદીપ ને એના મિત્રો શિક્ષકો અને આચાર્ય પ્રવાસ માટે લઈ ગયા, પ્રવાસ માટે. અને આરે વિદ્યાર્થીઓ હોય બધાય, હોળહોળ 17 વર્ષના દીકરા અને દીકરીઓ, આ વિદ્યાર્થીઓ અને શિક્ષકો બધાય, આચાર્યો, અને એની આરે કવિ પ્રદીપ પ્રવાસ માટે નીકળ્યા. હિન્દુસ્તાનના ઘણા મંદિરોમાં ગયા, જેમ આપણે દ્વારકાધીશનું મંદિર છે, સોમનાથનું છે, એમ મંદિરમાં બધે પ્રવાસ કરવા માટે ગયા. બધાય શિક્ષકો ધૂપેલી હોય એમાંથી આમ લઈ અને આમાં તિલક કરે ભભૂતિનું ધૂપેલિયામાંથી, એટલે વિદ્યાર્થીઓ પણ કરે. કવિ પ્રદીપ તિલક ન કરે, એ પગે શેઠેથી લાગી લઈ. એટલે કોઈએ કીધું કે આપકો નહીં કરના, કે મુજે નહીં લગતા કરના ચાહીએ, તો મેં નહીં કરતા હું, મેં નાસ્તિક નહીં હું, મેં માનતા હું ભગવાન હે, ભગવાન તો અપને સાથ હે. કવિ પ્રદીપ એની મસ્તીમાં શેઠો ઊભો. હવે સાંભળજો, જે માણસ મંદિરમાં તિલક નહોતો કરતો ભભૂતિનું, એ ફરતા ફરતા એ બધા પ્રવાસીઓ વિદ્યાર્થીઓ શિક્ષકો આજનું ચિત્તોડ, ચિત્તોડના કિલ્લાની માથે જ્યારે આવ્યા, અને ચિત્તોડના કિલ્લાની માથે આવી કીર્તિસ્તંભ છે ત્યાં ગયા છે, ખબર છે હજી ઊભો છે હરિખંભ. કીર્તિસ્તંભની પાસે આવીને ઉભાર્યા બધા વિદ્યાર્થીઓ શિક્ષકો કવિ પ્રદીપ. પછી ત્યાંનો ભૌમ્ય હોય, અત્યારની ભાષામાં આપણે ગાઈડ કહીએ, એ ગાઈડ સમજાવતો હતો. ઓ બડાવાલા હે ને, ઓ કીર્તિસ્તંભ હૈ, રાણા કુંભાને બનાયા થા, બહુત બડા હિન્દુસ્તાન મેં ઉસકી ફતેહ હુઈ થી, તભી રાણા કુંભાને યે કીર્તિસ્તંભ બનાયા થા, વિજય ઉત્સવ મેં બનાયા થા. બધા હા ભરતે હા, ઓર ઉસકે પાસ ઓ બડાવાલા હે ને, ઓ જોહર કુંડ હૈ, રાણી પદ્મિની કે સાથ 14,000 રાજપૂતાનીયાને યહાં જોહર કિયા થા. 14,000 રાજપૂતાણીઓ રાણી પદ્મિની આરે અગ્નિમાં કૂદી પડી હતી હિન્દુ ધર્મને બચાવવા માટે આવ્યા. આવું ભૌમ્ય બોલો, ગાયજ બોલો. કવિ પ્રદીપ નાચવા માંડ્યો, જે માણસ મંદિરમાં ભૂતિ નહોતો લગાવતો એ નાચવા માંડ્યો. સાહેબ હરિકાજી પોતાની પાસે સાયલ જેવું હતું, એ પાથરું જોહર કુંડની વચ્ચે જઈને અને ધૂળના ખોબા ફેર્યા. સાહેબ ધૂળ માટી થોડીના ખોબા ભરી આમાં નાખી, પોટલું નાનું એવું બાંધી અને વિદ્યાર્થીઓની પાસે આવીને અવાજ કર્યો, બચ્ચો ઇધર આવો, ઇસ મિટ્ટી સે તિલક કરો, યે બલિદાન કી ધરતી હૈ, યે મેવાડ કી સરજમી હૈ, યે રાજપૂતાના હૈ, યે હિન્દુસ્તાન કા છાત્ર હૈ. બધા વિદ્યાર્થીઓને આવીને કીધું કે આ માટીથી તિલક કરો તમે. એક પછી એક વિદ્યાર્થીઓ આવ્યા અને ધૂળના તિલક મીંડો કરવા, અને વગર બોલ પેને વગર કલમે તેથી અને એક ગીત બનાવ્યું, અને ચિત્તોડના કિલ્લામાંથી મમ્મા એ ગાવા મીંડો ગીત. કવિ પ્રદીપ શું કહે છે, યે હે અપના રાજપૂતાના નાદી સે તલવારો કહે, યે હે અપના રાજપૂતાના નાદી સે તલવારો કહે, જિસને સારા જીવન કાટા બરસી તીર કે તારો પે, ક્યા બાદા ક્યા જીવન પલા હે આઝાદી કે નારો પે, કૂદ પડી થી યહાં હજાર, કૂદ પડી થી યહાં હજાર, કૂદ પડી થી યહાં હજારો પદ્મિનિયા અંગારો પે, બોલ રહી હૈ કણ કણ પે કુરબાની રાજસ્થાન કી, ઇસ મિટ્ટી સે તિલક કરો યે ધરતી હૈ બલિદાન કી. વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ, આવો બચ્ચો તુમે દિખાએ જાકે હિન્દુસ્તાન કી, ઇસ મિટ્ટી સે તિલક કરો યે ધરતી હૈ બલિદાન. મહારાષ્ટ્ર પે જાના હૈ,
महाराष्ट्र की धरती में पुणे में शिवाजी महाराज की धरती में लई आया धरती में पासु पोटलू माटी नु बांधू धूड़ी नु अने विद्यार्थी ने मेंडो तिलक करवा अने मेंडो गावा देखो मुल्क मराठो काए यहां शिवाजी डोला था देखो मुल्क मराठो काए यहां शिवाजी डोला था अरे मुगलों की ताकत को जिसने तलवारों से हर पर्वत पर आग लगी थी हर पत्थर यक सोला था बोली हर हर महादेव बोली हर 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 बोली हर हर महादेव की बच्चा बच्चा बोला था यहाँ बहन यहाँ लगा थी बहनों ने भी बाजी अपनी जान की मेरे साथ चलो कहाँ जाना है क्या पंजाब में जाना है कि पंजाब में गुरुद्वारा है वहाँ पे जाना है स्वर्ण मंदिर पे जाना है कि ना उसके पास जाना है कि उसके पास कहाँ कि जलियांवाला बाग में जलियांवाला बाग में ले आयो अन मली पासी माटी भेड़ी करी तिलक मिंडो करवा मिंडो का जलियांवाला बाग ये देखो यहाँ चली थी गोलियां देखो यहाँ चली थी गोलियां ए मत पूछो किसने खेली यहाँ खून की होलियां एक तरफ बंदूक के दंडन एक तरफ थी तोलियां मरने वाले बोल रहे थे इनकलाब की गोलियां जान का भी बहनों ने भी बाजी अपनी जान की इसी की से दिल करो ये दर्दी है देखो यहाँ चली थी गोलियां ए मत पूछो किसने खेली यहाँ खून की होलियां जलियांवाला बाग में थारी फूट गोलीबार जदी हिंदुस्तानियों ने माथे थियो लासुना ढगला थिया आखो कुओ लासुनो एक भराई गयो तो अपने आजादी एमने नथी मिली केतला ए नवलोया युवानो ए हजारो साधु पण कपाई गया आजादी में चारे आजादी मिली छे जलियांवाला बाग में थारी फूट गोलीबार थियो લાસુના ઢગલા થઈ ગયા હતા એ વખતે લાસુ આડો હતા તો એક 12 વર્ષનો છોકરો નીહરી ગયો મામા મને બહુ યાદ કરું કાઈ મને કનૈયો તો જ રાજી થાય બાકી હાવ આમ રાંજી પાંજી ની વાતો કરે કોઈ દી રાજી ન થાય કનૈયો એને ગીતામાં કીધું અગ્નિદત્ત વિશ્વદત્તનર ક્ષેત્રદાર ધનહાર અને બહુરી બકારત શસ્ત્ર ગહી અવધ વટ છટકા પ્રેમનો માર્ગ પણ એને દેખાડ્યો તો આપણે બીજાની વાહ દોરાઈ જાય છે અહીં ભાગવત નો ખોળો છે સંતો ની હાજરી છે શુદ્ધ પ્રેમ ની વાત આવી એટલે હું બે કડી માં આપને યાદી કરાવ હમણાં આપણે વેલેન્ટાઇન ડે ઉજવો આખા હિન્દુસ્તાને જાજો સમય નથી ગયો ત્યારે મેં એક ગીત લખ્યું મને દુઃખ થાય કે આપણે શીખાડે ઓલા પ્રેમ કોને કહેવાય હવે આ ઉત્સવ તો પશ્ચિમ નો ઉત્સવ છે ને બાપુ આપણો નથી વેલેન્ટાઇન ડે એટલે પશ્ચિમ વાળાનો અને આખું હિન્દુસ્તાન ગાંડું થાય પછી મોબાઈલ ઉમાન ટીવી ઉમાન મેસેજ ઉમાન આમ તેમ ને જ્યાં જોવો ત્યાં મને વિચાર થયો હિન્દુસ્તાન ને પ્રેમ કરવાનું શીખાડે બીજા દેશ આ દેશ પ્રેમ નો દેશ છે પછી પ્રેમીઓ નો પ્રેમ હોય તો ભલે ગુરુ અને શિષ્ય નો પ્રેમ હોય તો ભલે પતિ પત્ની નો પ્રેમ હોય તો ભલે ભાઈ બહેન નો પ્રેમ હોય કે મિત્ર મિત્ર નો પ્રેમ હોય સાહેબ આ દેશ શીખાડે દુનિયા ને પ્રેમ કોને કહેવાય ઓલા આપણને શીખાડી જાય કે પ્રેમ કોને કહેવાય હા એટલે મેં એક ગીત લખ્યું અને એમાં વેલેન્ટાઇન ડે ઉજવવાનો કોને હક છે સાંભળજો આ છત્રી ને મેં લીધો છે એક જ કડી ખાલી કહું સાંભળજો એને ઉદાહરણ માટે તેથી જ મેં લખ્યું છે 14 તારીખે ગઈ 14 તારીખે એટલે ફેબ્રુઆરી ને વેલેન્ટાઇન ડે તેથી જ લખ્યું કે હે પ્રેમ ની વાતું
यही तो वाला प्रेमी हो जाने अनजाने प्रेमी लाज जीव है डाना ये प्रेम हो ठीला हाथ हम फावे बाबा सालड़ तो आपने लेतो पण प्रसंग बापू ने फरमाई से सरस लई लो हमरा बापू आ पागड़ी नी कड़ी में जाय से એટલે લઈ લો હવે આપણે અમે કઈ કરફ્યુ નાખી દીધી સાવ હા સમય ઘણો ગયો આપણે ઇન્ટરવલે આપ્યો નથી એટલે હવન રીતે બધા ઇન્ટરવલ લેવા ગયા છે કારણ કે પછી કઈ મર્યાદા હોય એની માણસ કલાક દોઢ કલાક એટલે પછી આડા અવળું થવું જ પડે પાછો બીજો રાઉન્ડ હોય એટલે બેઠા તો ક્યારે ના હોય પણ સતાય ધન્યવાદ છે બધાય પ્રેમની વાતો પ્રેમીઓ જાણે અને જાણે પ્રેમીના જીવ હૈડાના પ્રેમ આ શુદ્ધ પ્રેમની વાત આવી એટલે કહું જે કનૈયા જે પ્રેમની રાહ કનૈયાએ બતાવી છે પહેલી કડી મેં લીધી સાંભળજો કે હે માંગડા વાળે એ જુઓ તે દી મોક્ષ નો માંગ્યું ઓલા માંગડા વાળે આહા આ દેશનો એક યુવાન પ્રેમનો રસ્તો ચોલીએ તો ગાયુ માટે માંગડા વાળો ખપી ગયો જે ગાયુ માટે ખપી જાય એને સ્વર્ગ ન મળે મળે જ પણ સતાય ભૂત થયો હું કામે સ્વર્ગ પોતે હામું આવ્યું ને જ્યારે લેવા ત્યાં દેશના યુવાને કહી દીધું કે હું જે ગાયુ માટે ખપી ગયો એ મારું કર્તવ્ય હતું એટલે મેં મારું જીવન આપી દીધું છે પણ જે મેં માર્ગ લીધો એ પ્રેમનો માર્ગ છે એટલે હવે મારે કદાચ ભૂત થવું મંજૂર છે બાકી મારાથી સ્વર્ગમાં ન આવાય આ દેશનો યુવાન જો પ્રેમનો માર્ગ લે તો સ્વર્ગને ઠોકર મારી અને ભૂત થવા તૈયાર છે એટલે આ કડી મેં લખી હે માંગડા વાળે એ તે દી મોક્ષનો માંગ્યો અરે એને ભૂત થવાનો ભાવ હૈરાન પ્રેમની વાત હોય તો પ્રેમીઓ જાણે અને જાણે પ્રેમીના જીવ માંગડા વાળે મોક્ષ નો માંગ્યું એનો ભૂત થવાનો ભાવ મેં આને વતન ને પ્રેમ કર્યો સાહેબ 12 વર્ષનો છોકરો જલિયાવાલા બાગમાં થાણી ફૂટ ગોળીબાર થતો તો કોણીએ થી ઢળડા તો બહાર નીકળી લાસો આડો હતા તો બહાર જઈ ધૂળની મુઠ્ઠી ભરી છોકરાએ પ્રતિજ્ઞા કરી કે એ વિધર્મીઓ એ વિદેશ થી આવેલા હે અંગ્રેજો હે ધોળિયાઓ હે ગોરિયાઓ આજ તમે અમારા નિર્દોષ માણસો ની માથે તાણી ફૂટ ગોળીબાર કર્યો છે હજી તો મારી ઉંમર 12 વર્ષની છે પણ એક દિવસ જો તમારા પાર્લામેન્ટમાં બોમ્બના થુબાકા ન કરો તો સરદાર ભગતસિંહ નહીં આ મારી પ્રતિજ્ઞા છે સાહેબ 12 વર્ષના છોકરાએ પ્રતિજ્ઞા કરીને એને કરી બતાવ્યું એટલે અમે નિકાય મામાથી યાદ કરી છે એને કરી બતાવ્યું સાહેબ ભગતસિંહ લાહોરની જેલમાં જ્યારે હતો ત્યારે એને છોડાવવા માટે કેટલા યુવાનો ગયા હતા માતાઓ બહેનો ગયા હતા અમે અમારા ભગતસિંહ દે દો અમે આઝાદી નહીં ચાહીએ બસ ભગતસિંહ વાપસ દે દો હમ કુછ નહીં કરેંગે અમે આઝાદી નહીં ચાહીએ અમે ભગતસિંહ દે દો તેથી જેલમાંથી હાવજ ભગતસિંહ ડણકતો તો એછા મત કહો મેં આઝાદી માંગ કે નહીં મેં આઝાદી છીન કે લે લુંગા મેરા જન્મસિદ્ધ અધિકાર હૈ મેં આઝાદી છીન કે લે લુંગા માંગ કે નહીં ભગતસિંહ બોલ્યો છે સાહેબ ભગતસિંહ રાજગુરુ અને સુખદેવ સિંધુ નદી ને કિનારે અગ્નિદાહ દીધો પૂરા લાકડા નહોતા મળ્યા કેરોસીન છાટીને અંગ્રેજો એને અગ્નિદાહ દીધેલો છે જે હિન્દુસ્તાનની આઝાદીના પાયાના પથ્થરો કહેવાય એટલે બીજી પાઘડી મેં પંજાબી લીધી છે પાગ પંજાબી એનું નામ ભગતસિંહ અને જેનાથી ગોરિયાઓ ગભરાય મરજીવા પાઘડી વાળા ભલે પાઘડી જેવા અને એક પાઘડી ગુજરાતી આ સંતો બેઠા છે અમુક વાતો મેં શરૂઆતમાં આપને કીધું એવી હોય છે કે બુદ્ધિ ને એક બાજુ મૂકો તો જ પકડાય નકર પકડાય નહીં પણ જે ઘટનાઓ ઘટી છે એ ઘટી છે સૂર્ય ઉગે છે એ ઉગે છે એ માનવું જ પડે થોડા સમય પહેલા આખા વર્લ્ડમાં મંદીએ ભરડો લીધો થોડા વર્ષ બે વર્ષ પહેલા આપ જાણો છો આખા વિશ્વમાં મંદીએ ભરડો લીધો સત્ય ઘટનાનો પ્રસંગ હવેની પાઘડી ગુજરાતી પાઘડી છે એટલે અને ઇંગ્લેન્ડમાં એક આપણો ગુજરાતનો રઘુવંશી નોકરી કરે રઘુવંશી એક ધોળિયા ભેગો નોકરી કરે એ જલારામ બાપાનો નાનો ફોટો કાયમ પેલો રાખે એ ઓલો ધોળિયો જોવે આ પૂજા કરતો હોય બધું
એમાં મંદીના ભરડામાં એ ધોળિયો આવી ગયો. બહુ મોટો માણસ હતો પણ એના ધંધા બધા ભાંગી પડ્યા. જે કઈ ધંધા છે પોતાનું બધું આપણી ભાષામાં કહી તો એનું એની એનું નાવ હાવ બુડવાની તૈયારી છે. ડૂબતો માણસ જેમ તણખલું પકડે એમ ઓલા ધોળિયા આપણા રઘુવંશી ગુજરાતી જે હતો એને પેલો નોકરી કરતો હતો એને એટલું કીધું કે ભાઈ આ તમારા જલારામ બાપા છે અમારું કામ કરે એમ. રઘુવંશી કીધું ગમે એનું આ તો સંત છે ભારત હે એ તો ગમે એનું કામ કરે શ્રદ્ધાની વાત છે. હૈયાના ભાવથી જો કરો હાકલો તો ઢીંગલો ચિથરા ત્રણો ધૂણે ના અર્ચકો હિના દેવો દુઆ દુઆ નહીં. હાસો પ્રેમ હોવો જોઈએ હાસો ભાવ હાસો ભરો હોવો જોઈએ. અને એને મનોમન માનતા કરી જલારામ બાપાની કોણે ઇંગ્લેન્ડમાં ધોળિયાએ માનતા કરી. એને કીધું કે મારા ધંધા બરોબર થઈ જાય બધા બધું બરાબર થઈ જાય મે હું જે ધારું છું મારો ધંધો જેવો હાલતો તેવો થઈ જાય કરજમાંથી નિહરી જાઓ તો મારા પરિવારમાંથી કોઈ પણ આવી અને ભારતમાં ઇન્ડિયામાં સૌરાષ્ટ્રમાં આવી ગુજરાતમાં આવી જલારામ બાપાના વીરપુરે શરીફ વધારી જાય આવી ધોળિયાએ ઇંગ્લેન્ડમાં માનતા કરી. સત્ય ઘટનાનો પ્રસંગ છે અને કુદરતને કરવું આ તો શ્રદ્ધાની વાત છે. એનું બધું બરાબર થઈ ગયું ધંધા બરાબર થઈ ગયા બહુ સારું થઈ ગયું હવાયો ધંધો હાલવા માંડ્યો. જયારે આપણી ભાષામાં કહી તો એની ગાડી પાટે ચડી ગઈ અને એની એકની એક 18-20 વર્ષની દીકરીએ વેન લીધું મારે ઇન્ડિયા ફરવા જવું છે હિન્દુસ્તાનમાં ફરવા જવું છે ટૂંકમાં એને આવવાની વ્યવસ્થા થઈ. દીકરી આવતી હતી ત્યારે એના બાપે ધોળિયાએ કીધું બેટા તું આખા હિન્દુસ્તાનમાં ગમે ત્યાં ફરજે એનો વાંધો નથી પણ હિન્દુસ્તાનમાં ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં વીરપુર જલારામ બાપુનું છે જલારામ બાપાનું ત્યાં એક શરીફળ વધારતી આવજે મેં માનતા કરી છે. આવું ધોળિયાએ એની દીકરીને કીધું. ત્યાંથી પ્લેનમાં બેઠી દીકરી ટૂંકમાં કહી દો દિલ્હી ઉતરી દિલ્હીથી પ્લેનમાં બેઠી અને રાજકોટ ઉતરી રાજકોટ ઉતરી ત્યાંથી બસમાં બેઠી વેરાવળની બસ વેરાવળની સોમનાથ વેરાવળ બસ આવતી તેમાં બેઠીને એમ કે વચ્ચે વીરપુર ઉતરી જઈશ. સત્ય ઘટનાનો પ્રસંગ ધોળિયાની ઇંગ્લેન્ડના ધોળિયાની જે દીકરી આ ઘટના બની હું વાત કરું છું એ દીકરીએ નેટ ઉપર આ વાત લખી મૂકીતી એ વાત હું કહું છું. જે પૂરેપૂરું ગણિતને માનવા વાળા માણસો છે એને આ લખી એ દીકરી લખે છે કે હું સોમનાથ વેરાવળ વાળી બસમાં બેઠી ખબર ન રહી વીરપુર વયું ગયું જુનાગઢ વયું ગયું કેશોદ વયું ગયું વેરાવળ આવી ગયું ત્યાં ઉતરીને કોકને કહેવા માંડી જલારામ ટેમ્પલ જલારામ ટેમ્પલ તો બધા વિચાર કરે કારણ વીરપુર જવું હોય છે એવું લાગે છે. કોઈ કીધું કે આજ બસમાં પાછા બેસી જાઓ તમે ઉતરવાનું હતું ઉતર્યા નથી બસ અહીં આવી છે તમારું વીરપુર પાછળ રહી ગયું. દીકરીને બિહારી કંડક્ટરને કોઈ ભલામણ કરી દીધી વીરપુર આવે ને આ દીકરીને ઉતારી દેજો બસ પાછી ફરી. મિત્રો રાતના 12:30 વાગે વીરપુરી બસ પૂગી. આપ વીરપુરથી નીહર્યા હોય એને ખબર હોય ગામથી બસ સ્ટેન્ડ થોડુંક આઘું છે. ભૂરિયાની દીકરી રાતે 12:30 વાગે બસ સ્ટેન્ડે ઉતરી બસ તો વહી ગઈ. દીકરી બહાર નીહરી બસ સ્ટેન્ડમાંથી લમણાવાળે છે હવે મંદિર ક્યાંથી ગોતું એમાં રિક્ષા આવતી હતી આવશો હાથ કર્યો રિક્ષાને રોકાવી રિક્ષા ઊભી રહી. એણે કીધું જલારામ ટેમ્પલ રિક્ષાવાળો સમજી ગયો જલારામ બાપાને મંદિરે જવાનું કહે છે. એ રિક્ષામાં જ બેહવાની દીકરી તૈયારી કરે ત્યાં ઓલા રિક્ષાવાળાનું મન ફેર્યું કારણ કે બધા પ્રકારના દુનિયામાં માણસો હોય છે દેશના નામ રોશન કરે એવા હોત હોય છે અને દેશના નામની માથે મસ બિહારે એવા પણ હોય છે. એને ખરાબ વિચાર એવો કે આ તો ધોળિયાની બાઈ છે મહિલા છે આને ક્યાં ખબર છે હું મંદિર ક્યાં છે મને ક્યાં ઓળખે છે અને મંદિરે નહીં આ રિક્ષાને વગડામાં લઈ જાઉં સાહેબ આવો એને વિચાર આવ્યો એ રિક્ષાવાળાને રિક્ષા હજી ચાલુ કરવાની તૈયારી કરે છે. કામી કુળ નો ઓળખે લોભીને ન હોય લાજ મરણ વેળાને પારખે ને ભૂખ્યો ગણે નહીં અખાજ. હા બાકી ઊંચા કુળ નો આદમી કોઈ દી કરે નહીં નીચું કામ ગઢપત લૂંટે ગામ બાકી ખાતર પાડે નહીં ખીમરા. સાહેબ સંતો તો બનવા માટે આવા કોઈ ગુરુ મહારાજ ની કૃપા થઈ જાય તો આપણે સાધુ પણ થઈ જવાય પણ એની કૃપા હોય તો પણ એના કરતા એ તો બહુ અઘરી વાત છે. પણ ખાલી જે કુળમાં જન્મ થઈ ને આયુર કુળમાં જન્મ હોય રબારીમાં જન્મ હોય સાધુમાં જન્મ હોય ભરવાડમાં જન્મ હોય કોળીમાં જન્મ હોય પટેલમાં દરબારમાં ચારણમાં કોઈ પણ વર્ણમાં જાય જેમાં જન્મ થઈ ને ઈ કુળ નો થઈને હાંગો પાંગ ઉતરીને આખો અવતાર પૂરો કરવો ને એ તો બહુ અઘરી વાતો છે સાહેબ. ઈ ખાલી એના જે કુળમાં જન્મ જન્મ એ પ્રમાણે જીવી જાય ને મામા તોય ઘણું છે એ અઘરું છે. જીવી જ નથી જવાતું કે હું આયર છું હું ચારણ છું દરબાર છું પટેલ છું જેના વરણમાં તે હોય એને એનું ગૌરવ હોય એમ આને વિચાર ખરાબ આવ્યો. એ રિક્ષાને હાંકવાની હજી તૈયારી કરે છે ત્યાં દીકરી લખાય છે હાથમાં લાકડી એક હાથમાં માળા
અને એક ડોહો આવ્યો માથે પાઘડી થોડા લુગડા કડિયું ને આંગળી ઓય દીકરી લખે છે ધોળિયા ની અને એને બાવડું પકડીને હેઠી ઉતારી રિક્ષામાંથી દીકરી કે મને મને ખબર પડી ગઈ કે આ રિક્ષાવાળાની મતીમાં ફેર છે પણ પછી શું કરું હું એકલી હતી બાવડું પકડીને દીકરીને રિક્ષામાંથી હેઠી ઉતારી કીધું જલારામ મંદિરે હાલ હું લઈ જાઉં અને દીકરી લખે છે કે ભાભો ઇંગ્લિશ બોલતો હતો રિક્ષાવાળો હોય ગયો ઇંગ્લિશ ભાષા સમજી રિક્ષાવાળો હોય બાવડું પકડીને લઈ આવ્યા જલારામ મંદિર ની સામે આવીને કીધું કે હા મુર્યું જલારામ બાપાનું મંદિર દીકરી વહી ગઈ ટૂંકમાં આવી એટલે ત્યાં તો અત્યારે ગમે ત્યારે જાય અથવા બહાર થી આવેલો એટલે બધી વ્યવસ્થા થઈ ગઈ દીકરીને રૂમ અપાઈ ગયો આરામ કર્યો સવારમાં ઉઠી સ્નાન કરી ફૂલો નાળિયેર લઈને બધાની આરે આરતીમાં એ દીકરી થાળ લઈને ઊભી નાળિયેરને ફૂલને લઈને ઈ દીકરી આરતીમાં ઊભી અને આરતી જલારામ બાપાની થતી હતી એમાં દીકરીની નજર પડી જે જલારામ બાપા જે વખતે હયાત હતા એ વખતે એક અંગ્રેજ અધિકારીએ ફોટો પાડેલો જલારામ બાપાનો એ ઓરિજિનલ ફોટો જલારામ મંદિરમાં અત્યારે છે એ ફોટો દીકરી જોઈ ગઈ એટલે કોઈ બાજુમાં હતું એને કીધું કે મારે ઓલા બાપાને મળવું છે કોકે કીધું એ તો જલારામ બાપા છે કે પણ આ એને જ મળવું છે તો કે પણ એ જલારામ બાપા છે એ ગુજરી ગયા ને વર્ષો થઈ ગયા છે હે કે જલારામ બાપા છે એ ગુજરી ગયા એ થોડા જીવતા છે તો તમે એને મળી શકો તેથી દીકરીના હાથમાંથી થાળી પડી ગઈ અને ધોળિયાની દીકરી એમ બોલી હતી કે તમે કહો છો કે એ બાપા મરી ગયા છે પણ રાતે એક વાગે એ બાપો મારું બાવડું ચાલીને મંદિર સુધી મૂકવા આવ્યો તો ભલા માણસ તમે શું વાત કરો છો કે બાપા મરી ગયા સાહેબ વિદેશથી આવેલી દીકરીઓની આબરૂ હાચવી અને રાતે એક એક વાગે એ હામો આવી અને મંદિર સુધી મૂકવા જાય એ આ દેશનો જોગી જલિયાણ એટલે મેં આ પાઘડી ગુજરાતી લીધી છે હવે આ ગુજરાતી પાઘડી એક કડી બોલી અને પછી આપણે ઇન્ટરવેલ રાખી સા પાણી હાથે પછી આગળ ફરમાઈશ બાપુની છે પણ વળી જોઈશું કારણ કે બહુ કરફ્યુ નાખી દીધી જબરી આપણે રાઉન્ડ કર્યો છે એટલે આ એક પાઘડી શું કે છે એક પાઘ ગુજરાતી એક પાઘ ગુજરાતી બ્રહ્મ મે હરવો નામ જોગી જલિયાણ મર જીવા એ પાઘડી વાળા પાઘડી જીવા ભાઈયન ભરો હે એરે વાઈજી ભરો હે રે વાઈ ખોટા મનના ડાપણ નાય ડોળાય ભાઈયન ભરો હે એરે વાઈજી ગંગાજીમાં પૂછે એવું કે એ માનાયેથી પાપ જાયજી એવું કોઈ દી તપાહ કરે નહીં ભાઈ જે ગંગા માનાય ભાઈ એને ભરો ગે એ રે ભાઈજી એવી ભરવાની વાતો ઘણી બધી થઈ પણ
ભગવાન કૃષ્ણ ચારિત્ર નું ગાન થતું હોય ને આપણે બેઠા છીએ. પૂજ્ય બાપુ ની બહુ એક ફરમાઈશ સરસ આવી શિવાજી ની વાત ની, પણ થોડી યાદી કરાવીશું. અમારે મામા બે આમ બેઠા છે, એમની એક નવું ગીત છે, એમની ફરમાઈશ છે. તો કાને કાનાના સાનિધ્યમાં બેઠા હોય, એની બાપુની નિશ્રામાં બેઠા હોય તો એને યાદ કરી લો. રાજુલા લગભગ હું કદાચ બોલ્યો તો અમે બેઠા હતા બધા મામા ડાયરો ત્યારે. કનૈયાના ગીતો ઘણા છે પણ આળવિત્રો શબ્દ નહીં હોય એમાં. ભાઈ આયર શબ્દ હોય ક્યાંય બહુ હોય તો મને ખબર નહીં, પણ લોકગીતો કનૈયાના છે એમાં આયર શબ્દ નહીં હોય. એટલે મેં એક આમાં પ્રયોગ કર્યો છે, કારણ કે એના આંગણે રેમો છે એટલે એક બે કડી. નવું ગીત છે, આવ હજી લગભગ એકાદ બે પ્રોગ્રામમાં હું બોલ્યો હોઈશ. કે કાનો કાકરા રે મારે જમુના ને કાંઠડે અન ઠોકરે ફોડે, ઈ ઠોકરે ફોડે મારા ઠીકરા કે રાઠામ રે ને ગાડવી તુરોગાય ઠોકરે ફોડે ઠીકરા કે રાઠામ રે ને ગાડવી તુરોગાય તમે છે નહીં કાના ઠબ કો દીદાની તમે છે સુન ગીત લાંબુ પણ છેલ્લી કડી સાંભળ્યું.
चरण राज के से रे बाल अपनी चरण राज के से वालपनी।